अस्सलाम वालेकुम बाळको, जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन क्लास में धोरण चार विषय गुजराती कूहू आपणी पुस्तक छे कूहू। आजे आपणे पाठ्यपुस्तक बाळको पाठ एक खिस्सामां पहेलवान। हाँ, आमां आपणे काले वार्तानी समझ मेळवी हती शेरी थी शर्ट सुधी। आज खिस्सू ते शेरी थी ज्यां ते पड़ियुं हतुं त्यां थी लईने शर्ट सुधी आ दर्जी काकाना शर्ट जे बुशकोट छे ने नीरजभाईनुं त्यां सुधी ए पहोंचे छे। अने ते रस्तामां अहींया पहोंचता पोता ते कई कई वस्तुओनो सामनो करे छे ने ते बधी ज वात मजानी रीते अहींया बतावी छे। बराबर, आपणे पाठની સમજૂતી મેળવી હતી। હવે આગળ આજે આપણે પ્રશ્નના ઉત્તર જોઈશું, વાતચીત કરીશું। વાતચીતમાં આજે આપણે જોઈશું કે વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું। વાર્તામાં જે જગ્યાએ આ કેવું મોડું છે દુઃખી તે દોરો, અને ક્યારે ક્યારે સારું લાગ્યું વાર્તામાં તે જગ્યાએ આ હસતું ચહેરો દોરવાનો છે। તમારે જ્યારે પાઠ્યપુસ્તક આવી જશે ત્યારે તમે આ વાક્યમાં આવી રીતે કરી લેજો। બરાબર બાળકો, હવે આગળ છે કે વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્ય વાંચી સંભળાવો, એ પણ તમારી પુસ્તક આવી જશે અથવા તો વિડીયોમાં તમારે ગઈકાલની વિડીયોમાં તમે એ વાક્ય જોઈને કરી શકો છો। બરાબર, તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, કેમ તમને કેટલા ખિસ્સાવાળું ગમે બાળકો? ફ્રોક અથવા તો શર્ટ ગમે છે રે, કોઈને એક ખિસ્સું હોય તો કોઈને આગળ બે ખિસ્સા હોય, બરાબર ને? છોકરીઓ પણ ફ્રોક પહેરે તો એમાં પણ ખિસ્સા હોય છે, જીન્સ પહેરે તો એમાં પણ ખિસ્સા હોય છે, જીન્સમાં તો કેટલા બધા ખિસ્સા હોય છે, બરાબર ને? તમને કેટલા ખિસ્સાવાળું ગમે છે ફ્રોક અથવા તો શર્ટ, કેમ એ પણ તમારે આ સોપડીમાં સાઈડ અહીંયા જે જગ્યા છે ત્યારે લખી લેજો। શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? બાળકો, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? આપણે રૂમાલ મૂકી શકીએ છીએ, બરાબર? નાના બાળકો તમે જોશો તો તમારા શર્ટના ખિસ્સામાં રૂમાલ મૂકી શકીએ છીએ, બરાબર? અને જે પેન્ટ હોય તેના ખિસ્સામાં પૈસા મૂકી શકીએ છીએ, ત્યાં પણ તમે રૂમાલ મૂકી શકો છો, બરાબર ને? અને બીજી બધી ઘણી વસ્તુઓ છે જે તમને મૂકી હોય તે તમે મૂકી શકો છો। આગળ જોઈએ, મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે છે, કરે તો તમને ગમે? કેવી રીતે ગમે છે વાત કરવાની? એ લોકો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે બાળકો? પ્યારથી, હે ને, વહાલથી, બરાબર? એ રીતે વાત કરે તો તમને ખૂબ જ ગમે, બરાબર ને? કોઈ તમારાથી ગુસ્સાથી વાત કરતો તમને ગમે? ના। મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું, કેમ? તમને ખબર છે ને, મમ્મીના કપડામાં ખિસ્સું હોય? ના। પપ્પાના કપડામાં ખિસ્સું હોય? હા। ભાઈના કપડામાં? હા। બહેનના કપડામાં? ના। બહેનના કપડામાં હોય બાળકો? ના। દાદાના? હા। દાદાના કપડામાં ખિસ્સા હોય? હા। દાદીના કપડામાં? ના, બરાબર ને? એવી રીતે અહીંયા હવે એ લોકોના કપડામાં તો ખિસ્સા હોતા નથી, પણ કેમ નથી હોતા? કેમકે એ લોકો તો અથવા સાડી અથવા ફ્રોક એવું બધું પહેરે છે, એટલા માટે એમના ખિસ્સામાં હોતા નથી, બરાબર? આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? કેમકે આ એક સરસ મજાની વાર્તા છે, એક કાલ્પનિક વાર્તા છે, બરાબર ને? વાર્તામાં જે રીતે ખિસ્સા સાથે બને છે, બરાબર ને, તેને બુશકોટભાઈ આગું કરે છે, એટલે દૂર મૂકી દે છે, તેને ધિક્કારે છે, બરાબર ને? તો એ રીતે આપણને એ બન્યું નથી, બરાબર ને? એક કાલ્પનિક વાર્તા છે, પણ તો પણ આપણને કેમ મજા આવે? કેમકે આ એક વાર્તા છે, સરસ મજાની વાર્તા છે, તમને લોકોને વાર્તા તો ખૂબ જ ગમે, બરાબર? જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો। આપણે જૂથમાં પણ કામ કરવાનું છે ને અભિનય સાથે બોલવાનું છે। બાળકો જુઓ, એમ શું કહો છો બુશકોટભાઈ? તમે મારી સાથે, મને તમારી સાથે બહુ ગમે છે, અભિનય સાથે આ તમારે બોલવાનું છે। તમે જ તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? હવે તું વાલું લાગે છે બચુકડા, આ તમારે તમારા અભિનય સાથે બોલવાનું છે। મારે તારું કામ નથી, ભાગ અહીંથી। એ બચોડિયા, મારા કપડાં બગાડી નાખ્યા? અરે એમ જ છે, આવ અહીં, તારી કરચલી ચપટી બગાડતા છું કરી દઉં।
હું એકદમ કડક ને ફાફડો થઈ ગયો. સમજણ પડી બાળકો? આ તમારે વાક્ય અભિનય સાથે બોલવાના છે. હવે જુઓ આજે વાક્ય છે ને, તે વાક્ય પ્રશ્ન શું છે આપણો, કે વાક્ય સાચું હોય તો બોલો ફાફડો અને ખોટું હોય તો બોલો ગપલું. બરાબર ને? આપણે ખરું ખોટું કરતા હતા એના કરતા છે ફાફડું અને ગપલું. તો ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, ગપલું. કેમકે ખિસ્સું રખડું હતું તેથી તે ગંદું હતું. બરાબર ને? એટલે ગપલું આવશે. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, ફાફડું. સાચું છે ને બાળકો? સફરજન જેવડા આંસુ ટપક્યા હતા. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું, ફાફડું. એ રડતો હતો અને એના આંસુથી ખાબોચિયું ભરાઈ ગયું અને એના પોતાના આંસુથી એ સાફ થઈ ગયું. સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, ગપલું. કેમ ગપલું? કેમકે સુરત દાદાએ તો એ વહાલથી વાત કરી, પ્રેમથી વાત કરી. કોની હાથે? ખિસ્સા હાથે. સુરત દાદાની ગરમીથી દઝાઈ જતાં ખિસ્સાથી ચીસ પડાય તો, ગપલું. કેમ? સુરત દાદાની ગરમીથી નહીં પણ ધોબીભાઈના ઇસ્ત્રી કરવાથી. ઇસ્ત્રી જાણે એમણે ગરમ ઇસ્ત્રી ખિસ્સા પર મૂકી ત્યારે એને ચીસ પડાઈ ગયો. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, ફાફડું. હા, કરચલીવાળો હતો ને ખિસ્સો, એટલા માટે દરજી કાકાએ ખિસ્સાને કાઢી મૂક્યો. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, ફાફડું. સાચું છે ને બાળકો? ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી અને ખિસ્સાને એકદમ કડક બનાવી દીધું. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે, ફાફડો. કેમ? કેમકે નીરજભાઈ બાલ મંદિરે જાય તો એમની સાથે જાય છે, સૂવે તો સૂઈ જાય, બરાબર ને? રમવા જાય તો રમવા જાય છે ખિસ્સું. એટલા માટે આ વાક્ય સાચું છે. ચાલો આગળનો પ્રશ્ન છે કે આવું કોણ બોલી શકે છે, કોણ બોલી શકે છે? જુઓ, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. કોણ બોલે આવું? ભૂષકોટભાઈ બોલી શકે ને, કેમકે એમના પર આ ખિસ્સાને તો બેસાડવાની છે. આવ દીકરા, બીશ નહીં. સુરત દાદા આવું કોને બોલશે? ખિસ્સાને. બરાબર ને? કેમકે સુરત દાદા તો ગરમીથી ભરેલા છે, એમની પાસે જઈએ એ ગુસ્સેવાળા હોય તો આપણે દાજી જઈએ, પણ સુરત દાદાએ તો આવ દીકરા બીશ નહીં એવું કહ્યું છે. એ બચ્ચું ચાલ ભાગ અહીંથી, આવું કોણ કહેશે? દરજીભાઈ. કેમકે એ કરચલીવાળો હતો ખિસ્સું, એટલા માટે એ બચ્ચું ચાલ ભાગ અહીંથી દરજીભાઈએ કહ્યું. ઓ માં, બહુ ગરમ લાગે છે, આવું કોણ બોલશે? ખિસ્સું. કોણ બોલશે આવું? ખિસ્સું. કેમ? એના પર સ્ત્રી મૂકી દીધી એટલા માટે, ગરમ ગરમ સ્ત્રી મૂકી દીધી એટલા માટે. એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડા પર. આવું કોણ બોલશે? દરજીભાઈ બોલશે. કોણ બોલશે? દરજીભાઈ. બરાબર ને? ચાલો, ખિસ્સું આવું કોને કહેશે? બરાબર, કોને કહેશે આવું? ચાલો જોઈએ. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જઈશ. કોને બોલશે આવું ખિસ્સું? ભૂષકોટભાઈને. કોને? ભૂષકોટભાઈને, કેમકે એને ભૂષકોટભાઈ પર બેસવાની મજા પડે છે. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. કોણે કહેશે? ધોબીભાઈના કપડાને. કેમકે જ્યારે દરજીભાઈએ એને હકાલી દીધી, ભગાડી દીધી, ત્યારે એ ધોબીભાઈના કપડા પાસે જઈને ઊભા રહીને રડવા લાગ્યો અને એના રડવાથી બધા કપડાં પલળી ગયા. મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. કોને બોલશે આવું? ધોબીભાઈને. કેમ? કેમકે એણે કપડાંને ભીંજવી નાખ્યા છે. બરાબર? તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો હાલથી ભરેલા. કોને કહેશે? સુરત દાદાને. કેમકે એ તો ગુસ્સાવાળા દેખાય છે, એમની ગરમી બહુ હોય છે, આપણે એમની ગરમીથી દાજી જઈએ, પણ સુરત દાદા તો ગુસ્સાવાળા દેખાય છે પણ છે કેવા? વાલથી ભરેલા. કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. આવું કોને કહેશે? ખિસ્સું સુરત દાદાને કહેશે. કેમ? કેમકે એમણે પૂછ્યું ને કે કેમ તું દુઃખી છે, એટલા માટે. બરાબર? આગળ જોઈએ. પ્રશ્ન છે આપણો આગળનો કે વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? ખબર છે ને બાળકો? ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું, ઘણું વહાલું વહાલું વહાલું. મજા પડે છે ને બાળકો તમને વાંચવાની પણ? ભારે હરખથી હરખ હરખથી, એકદમ નવો નવું નક્કોર, ખૂબ જોર દઈને જોર જોરથી, ખૂબ લાંબી લાંબી લાંબી, ઘણા ભીના ભીના ભીના, વધારે સરસ સરસ સરસ, અતિશય રૂપાળો રૂપાળું રૂપાળું, એકદમ ચોખ્ખું ચોખ્ખું ચોખ્ખું,
બાળકો, અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત થાય છે. તમારે આ બધા જ પ્રશ્નો તમારી નોટમાં લખવાના રહેશે. આ પ્રશ્ન 8, 7, 6 બરાબર અને 5 બરાબર, આ વાક્યો તો તમારે બોલવાના છે. અને આ બધા વાક્યોની જે નોંધ છે તે તમારે તમારી નોટમાં લખવાની છે. આ જે વાક્ય છે ને, આ પહેલું, આ તમારી ચોપડી આવી જશે ત્યારે તેમાં તમે આ રીતે હસતો ચહેરો અને દુઃખી ચહેરો તેમાં કરી દેજો. અને આ વાંચવાનો છે એટલે એ પણ કરી દેશો, તમે વાંચી લેશો. પણ આ બાકીના બધા પ્રશ્નો છે તે તમારે નોટમાં લખવાનું રહેશે. આ ખાલી ફક્ત બોલવાનું છે બરાબર બાળકો, તમારે અભિનય સાથે. અને પ્રશ્ન 5 થી લઈને પ્રશ્ન 6, 7 અને 8 તમારી નોટમાં સારા અક્ષરે એકવાર લખવાનું રહેશે. થેન્ક યુ.